कार्यक्रम ना प्रायोजक मास फाइनेंस लिमिटेड द पावर ऑफ डिस्ट्रीब्यूशन वॉल्वो ऑटोबोट्स सांगी सीमेंट आपना स्वप्नों ने आपे नक्कर स्वरूप आ जिल्लो सफेद सोना एटले कपास माटे जाणीतो छे। आ जिल्लानी बांधणी विदेश में वकाणे छे। आ जिल्लाना नेता अहींथी चूंटणी लड़ी मुख्यमंत्री बने छे अने आ जिल्लाने नेता पक्ष बदले परंतु आ जिल्लाना मतदारों ए ज नेता ने चूंटी काढ़े छे। नमस्कार, हूँ जनक, आप जोई रह्या छो जनसंसद। आजे वात सुरेन्द्रनगर जिल्लानी। एक्सपर्ट पेनल अमारी साथे छे। एक्सपर्ट पेनल में लालजीभाई मेर धारासभ्य छे अने भाजपना नेता छे। लालजीभाई आपनुं स्वागत। नवसादभाई सोलंकी प्रवक्ता कांग्रेस, आपनो पण स्वागत। अने आपमांथी डॉक्टर जयवंदनभाई पोरीना जोड़ाई गया छे, आपनो पण स्वागत। सांसद सोलंकीभाई आपना छे, कांग्रेसना सांसद छे, एवा कया कामों कर्या छे पांच वर्ष में जे आप गणावी शको, लोको सुधी लई जई शको? आजे अहीं पोस्ट ऑफिस नी अंदर जे कई सुविधाओ उभी थई छे, अत्याधुनिक उभी थई छे, अने केन्द्रना सरकारना पैसाथी, पछी ए सेंट्रल रिझर्व फंड होय, प्रधानमंत्री ग्राम सड़क योजना होय के नेशनल हाईवे ने ग्रांट होय, तमाम केंद्रना पैसा थी आज तमे जोई सको छो के सुरेन्द्रनगर जिल्लानी अंदर रस्ताना कामों थया छे, रेलवेना कामों थया छे, बैंकिंग क्षेत्रे कामों थया छे, टेलिफोन क्षेत्रे क्रांति थई छे, आजे ज्यारे मोबाइल क्षेत्रे क्रांति थई छे, आज जे कई थयुं छे ए कांग्रेसनी केंद्रनी सरकारना कारणे थयुं छे। आपणा सांसदे शुं कर्युं? आपणा सांसद सभ्યના પ્રયાસોના કારણે અહીંની જે રજૂઆતો થઈ એના જ કારણે રેલવેનો આટલો વિકાસ થયો છે। નહીં, રેલવેનો વિકાસ થયો તો સુરેન્દ્રનગરથી મુંબઈની ટ્રેનની માંગણી છે, સીધી મુંબઈની ટ્રેન મળવી જોઈએ, હજી મુંબઈની ટ્રેન મળી નથી। 35 કરતા વધારે ટ્રેનો અત્યાર સુધીની અંદર ને અત્યાર સુધીની છેલ્લા 5 વર્ષની વાત કરીએ આપણે, અને હજી પણ અનેક નવી ટ્રેનોની અંદર ની જે માંગણી છે। આજે ધાંગધ્રા અને સુરેન્દ્રનગરની વચ્ચે વર્ષોથી ડેમો ટ્રેન ચાલે છે, કોંગ્રેસની સરકારે વઢવાણ અને સુરેન્દ્રનગરની અંદર ચાલુ કરી હતી, જે વાત છે 1 કરોડ મુંબઈ સુધી ચાલવાની સરકારે બસ જે સિટી બસ સેવા ચાલતી હતી બંધ કરી, જ્યારે કોંગ્રેસની સરકાર અને સોમાભાઈ ધાંગધ્રા મુંબઈની ટ્રેન કેમ નહીં? શું ટૂંકમાં સેંકડો ટ્રેનો એવી છે નહીં, સીધી સુરેન્દ્રનગરથી મુંબઈ, સુરેન્દ્રનગરથી મુંબઈની નહીં, સુરેન્દ્રનગરથી આખા હિન્દુસ્તાનની અંદર જવાય છે। માત્ર આપ મુંબઈની વાત કરો છો, સુરેન્દ્રનગરથી આખા હિન્દુસ્તાનના કોઈ પણ સ્થળે જશે। મુંબઈની વાત છે સાહેબ, હિન્દુસ્તાનની જવાય છે ને, પણ સીધી ટ્રેનની એક વાત હતી, માંગણી બહુ હતી કે ભાઈ મુંબઈ સુધી જવી જોઈએ, મળતી નથી। લાલજીભાઈ એક સવાલ એ કે છેલ્લા પાંચ વર્ષમાં ભાવનગર બાંદ્રાની ટ્રેન પણ 2009માં 5000 જેટલા મતથી હારી ચૂક્યા હતા, આપ પણ ઉમેદવાર હતા, પાંચ વર્ષમાં શું થવું જોઈતું હતું ને શું ના થયું? જી આંબળો આંબળો હું જવાબ આપું। જી સંતોષકારક, તમે વઢવાણની સિટી બસ ચાલુ કરો પછી સ્ટોપેજની વાત કરો। સંતોષકારક, કોંગ્રેસની સરકારે સિટી બસો ચાલુ કરી દીધી, ગરીબ માણસોની સોલંકીભાઈ બંધ કરી દીધી, પહેલા બસ ચાલુ કરાવો પછી આપ બોલે। હવે લાલજીભાઈની વાત, લાલજીભાઈ ઝાલાવાડની ધરતી છે બિલકુલ, અને અહીંયા આગળ કેટલી જગ્યાએ મા નર્મદાના નીર રેલવે ક્રોસથી આ બાજુથી આ બાજુ લઈ જવાશે, પણ એના જોઈન્ટ આપતા જ નથી કેન્દ્રની સરકાર। એના વિશે અમારે આ સંસદ હજી રાજ્યસભાના 2 વર્ષથી બન્યા છે, એને અત્યાર સુધીમાં બધી 56 ટપાલું લખી। પણ સાહેબ એક આક્ષેપ અને હંમેશા રાજ્ય સરકાર પર થતો હોય છે, કેન્દ્રની યોજનાઓ છે, કેન્દ્ર જે બધી વાતો કરે, યોજનાઓ લાવે છે, રાજ્ય સરકાર સીધી રીતે અમલ કરતું નથી, બહુ હેરાનગતિ કરે છે। કેન્દ્રની સરકાર હર હંમેશના માટે ગુજરાતની અંદર છેલ્લા કેટલાય વર્ષોથી એન્જોય કરે છે। આ જિલ્લાની વાત કરીએ, ત્યારથી ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું ત્યારથી અહીંયાથી જે કંઈ ટેક્સ વેરો કેન્દ્રને ભાગમાં આવતો હોય એ લઈ જાય છે, ફો લઈ જાય છે અને છો આપે છે, વેરા ગણાવો ને તમે, ફો લઈ જાય છે અને તમે વેરા ગણાવો। હવે જો ગુજરાતનો વિકાસ કરવો હોય તો ગુજરાતની પ્રજા છે ને એકદમ ચકોર છે અને બહુ સાણી છે, તમારી નજર સમક્ષ આ સંસદ છે, ઈ આ રેલવેના ડબ્બાના વધારી શકતા હોય, આ સંસદમાં આવતા રેલવેના ફાટક ના ઉઘડાઈ શકતા હોય, ઈ સંસદ શું કરી શકે? લાલજીભાઈ આપ પહેલીવાર આપ મેદાનમાં આવ્યા છો,
आ जिल्ला ने लगती आपने कोई समस्या लागे छे खरी? समस्या नहीं, हूँ एक वस्तु चौक्स कहवा मांगी। भाजप ने कांग्रेस बने जूठाणा ना डिंडक वगाड़े छे। અને આ ભાજપ અને કોંગ્રેસ જિલ્લાની વાત કરીશું આપણે જિલ્લાની જ વાત કરું છું ભાજપ અને કોંગ્રેસ જો બાળક નાનું થઈને મોટું થાય તો ભાખોડી ચાલીને ચાલ દોડતું થાય તો એમાં એમ કેમ ના વિકાસ કર્યો છે આ વિકાસ નથી આ તો એમના ચાલતી એવી પરંપરા છે આપની નીતિ બતાવો આક્ષેપ કરવાથી આપ શું કરશો આપ હજી એને મોકો જ નથી આપવામાં આવ્યો હજી આ વખતે આયોજન તો હશે ને સોલંકીભાઈ એક વાત છે કે તાજો મુદ્દો છે ताजो एक मुद्दो छे राहुल गांधी अगरिया की मुलाकात ले चुक्या छे परंतु थोड़ी ज बार में 50 परिवारों भाजपा जोड़ाई गया आश्वासन आश्वासन राहुल गांधी मात्र आश्वासन आप्यु छे आपना सांसद हता तो अगरिया मुद्दो शा माटे उकेलायो नहीं भाजपनी सरकारे आज थी 7 वर्ष पहला તમે 40 વર્ષ શાસન કર્યું છે અગરિયા આજકાલના નથી જ્યાં અમારો પ્રશ્ન આવશે ત્યાં અમારો પ્રશ્ન કરીશું સાંભળી લો વાત વાત તમે સાંભળી લો પછી તમને પ્રશ્ન ઉઠાવવાનો ખૂબ સોલંકીભાઈ સાંભળી લો વાત 200 અગરિયાઓને ભાજપની સરકારે સનદો આપી આજની તારીખમાં એમની ક્યાંય જમીન નથી એને શિક્ષણ માટેના એના વિદ્યાર્થીઓ માટેના શિક્ષણનો પ્રશ્ન છે એના બાળકો માટેની માત્ર લાખો ને કરોડો રૂપિયાની ગ્રાન્ટ કેન્દ્ર સરકારે ફાળવી સર્વ શિક્ષા અભિયાન હેઠળ માત્ર આપ જેને જોયા હો છણિયાની અંદર સ્કૂલો ચલાવે છે શિક્ષકો વગરની આવા વિકરાળ પ્રશ્નો છે સર્વ શિક્ષા અભિયાનના કેન્દ્ર સરકારના પૈસા ભાજપની સરકાર ભ્રષ્ટાચાર કરીને ખાઈ ગઈ છે સોલંકીભાઈ જે તમે ભાજપમાં ભણવાની વાત કરો છો તમે જે 50 અગરિયાની વાત કરો છો એ એમના ભાજપના જ હતા રોજ એક વખત એમને સવાલ કર્યા છે રાહુલ ગાંધીને અને કે માત્ર આશ્વાસન નથી જોઈતું અમારે આશ્વાસન નથી જોઈતું અમને સુવિધા આપો અમને આ વ્યવસ્થા આપો અમારા કોંગ્રેસના પ્રયત્નોથી જ જે સમસ્યા છે ખરેખર વાસ્તવિક સમસ્યાઓ છે અને સમસ્યા આજ સુધીની અંદર મોદી સાહેબે આમ 1 કિલોમીટર દૂર બંધ કરાવી દેતા હતા ઝૂંપડા રાહુલ ગાંધી એમની વચ્ચે જઈને એમના પ્રશ્નો સાંભળ્યા છે અને એમની હૈયા સાંભળી છે અગરિયાઓની જવાબદારી જે સ્થિતિ છે એના માટે જવાબદાર કોણ અગરિયાની જવાબદારી અત્યાર સુધીમાં તમારી નજર સમક્ષ જવાબદાર કોણ જ્યારથી ગુજરાત સરકાર જવાબદાર છે અત્યાર સુધી બરોબર છે ગુજરાત સરકાર જવાબદાર છે આપ કદાચ પહેલા નેતા એવા છો જ્યારે અમે અત્યાર સુધી આ રણની અંદર મારો પ્રશ્ન સાંભળો આ રણની અંદર જી આ રણની અંદર કેન્દ્રની સરકાર એવું કહેશે કે પર્યાવરણ ક્યાં અહીંયા ક્યાં પર્યાવરણ ક્યાં નડે છે આ અગરિયાને ભૂખે મારવા હાટું થઈ ના કેન્દ્રની સરકાર પર્યાવરણનો મુદ્દો ઉપાડે છે કેન્દ્રની સરકાર પર્યાવરણનો મુદ્દો ઉપાડે છે ક્યાં જંગલ છે અને આજની તારીખમાં વેગન માટે રેલવે બંધ કરી છે કેન્દ્રની સરકારે રેલવે બંધ કરી છે અને આ ભાઈ કહે છે ને કે ખોટું ડિંડક છે ગુજરાતની અંદર ભાઈ કહે છે ને કે ખોટું ડિંડક છે ડિંડક શંકરસિંહ બાપુએ વગાડી જોયું ડિંડક કેશુ બાપાએ વગાડી જોયું ડિંડક ક્યાંય નથી ડિંડક ક્યાંય નથી ગુજરાતની પ્રજા એટલી બધી સાણી છે કે પર્યાવરણનો મુદ્દો લઈ અને કેન્દ્રની સરકાર અગરિયાની સમસ્યા રહી છે એવું હું અગરિયાની પરિસ્થિતિ વ્યક્તિગત રીતે જોવા ગયો છું ત્યાં અગરિયા પાસેથી 18 પૈસે કિલો મીઠું લેવામાં આવે છે જે બજારમાં 18 રૂપિયે આપણે ને મળે છે આ નફાખોરી કોની છે આ ગુજરાત સરકારમાં આ વસ્તુ થાય છે આ મીઠું છે ને ગુજરાત સરકારના માણસો પકવે છે સનત મહેતા એ વિશ્વમાં અગરિયાઓનો પ્રશ્ન ઉઠાવી કરોડો રૂપિયા લઈ આવ્યા હતા એનાય સદીઓ થઈ ગઈ હજી કોઈ પરિસ્થિતિમાં ફેરફાર નથી રાજીવ એક સવાલ એ છે કે આખરે અગરિયાઓ ચૂંટણી જાણે જ કેમ યાદ આવે છે મારું એ કહેવું છે કે આ કેન્દ્રના નેતા આયા અત્યારે આ ચૂંટણી આવીને તારે કેન્દ્રના નેતાને આ જિલ્લાના સંસદ સોમાભાઈ લાયા તો રાહુલજી અંદર જ્યાં તો સોમાભાઈને તો અહીંયા બહાર એમને હાથે નથી મિલાવા દીધા એ તો રાહુલજી મીઠાના અગરમાં જવા માંગતા હતા છેલ્લી ઘડી સુધી આ રાજ્યના તંત્રે રાહુલજીને અંદર રણમાં જતા અટકાવ્યા છેલ્લી મોમેન્ટ સુધી માત્ર અમે એક ગાડીની પરમિશન માંગી
તમે છેલ્લે એમ કીધું કે રાહુલજીની માત્ર એક જ ગાડીની પરમિશન આપો, નહીતર જો તમે અમને કાલથી અમે એક રાહુલજીની પરમિશન નહીં આપો સંસદમાં આખા હિન્દુસ્તાનની અંદર અમે આંદોલન કરીશું, આખું હિન્દુસ્તાનની અંદર અમે લોકો સડકો ઉપર આવી જશું. ત્યારે મહામુસીબતે ભાજપની સરકારે માત્ર રાહુલજીની એક જ ગાડીની પરમિશન આપી આ સરકાર સુમાભાઈની વાત કરી આપણે સુમાભાઈ આ જિલ્લાના સંસદ છે જિલ્લા માટે સુમાભાઈ આપણે જનકભાઈ એક મારી વાત સાંભળો, એક બાળક એક સાંભળો જે વાત મિત્રો સાંભળો બધા, એક બાળક ચાલુ કાર્યક્રમમાં રડવા લાગ્યો, રાહુલજીને એમની વાત કરી, બીજે દિવસે ભાજપ સરકારનું વહીવટી તંત્ર એ છોકરાને લેવા જાય છે કે ચાલ દીકરા તને ભણાવીએ અને ગામવાળા એને લઈ ન જવા દીધો. લાલજીભાઈ કેમ તમને બાળક યાદ આવ્યો? આવા તો એ 200 છોકરાઓ છે, 200 છોકરાઓ માટે રાતોરાત જો તમને યાદ આવ્યું હોત તો તમારે હોસ્ટેલ બનાવવાની હતી, એ હોસ્ટેલ બનાવવાનું તમને યાદ ના આવ્યું અને એક છોકરાને રાતોરાત તમે અપહરણ કરવાની જેમ ઉઠાવ આવ્યા, તમને શરમ ના આવી? લાલજીભાઈ માનવતા ના દેખાય. સુરેન્દ્રનગર જિલ્લાની એક સૌથી મોટી સમસ્યા છે કે આ વિસ્તારની સિટી બસ કેમ નહીં. સોમાભાઈ એસટી બોર્ડના જ્યારે ચેરમેન હતા ને ત્યારે આ ગુજરાતમાંથી કંઈક બસોના ટાયર વેચીને ખાઈ ગયા છે બાપા, એટલે આ બંધ નથી. કંઈક ટાયર ને કંઈક બોડી વેચીને ખાઈ ગયા છે મંગળવાર. આ પણ આજની તારીખની સોલંકીભાઈ હજી તમે 20 વર્ષ જૂના ગણા ગાવ છો, પછી તો તમારું આ અત્યારે તમારું શાસન કેટલા વર્ષોથી છે સાહેબ, તમને વિચાર આવતો નથી? અને સિટી બસ ચલાવવામાં ક્યાં તમને સોમદાદા ના પાડે છે? ચલાવો ને, બંને સરકારો તમારી છે, વહીવટી તંત્ર તમારું. સોલંકીભાઈ એક સવાલ એ છે કે સિટી બસ કેમ નથી મળતી? આ નવસાદભાઈ એવું કહે છે કે મત દીધા એટલે ગુનો કર્યો છે, પણ કોને? સોમાભાઈ ને? તમારા સંસદ છે ભાજપાભાઈ ને? આ જિલ્લાના સંસદ કોણ છે? સિટી બસ નો પ્રશ્ન સંપૂર્ણપણે રાજ્ય સરકારનો લોકલ વહીવટી તંત્ર નો છે. સોલંકીભાઈ એક સવાલ એ છે કે આપ આવ્યા છો, સિટી બસ ની વાત નીકળી છે, આપના સાંસદ કેમ સામે આવતા નથી, કોઈ પ્રસંગમાં ખાસ કંઈ દેખાતા નથી? અને બોલાવો મારી સામે, સંસદ ને મારી સામે બોલાવો, મારી સામે બોલાવો સંસદ ને. 5 વર્ષની અંદર શું વિકાસ કર્યો છે એનો જવાબ આપી દઉં. સતત આવેદન પત્રો આપે છે, સતત એના માટે આંદોલનો ચલાવે છે અને એની સિટી બસ ને લઈને આપ્યું છે આવેદન પત્ર. ભાજપના વહીવટી તંત્ર અને ભાજપના મિત્રોએ જનતાના સુવિધાની અંદર રોડા નાખ્યા છે અને જનતાને સુવિધા પ્રાપ્ત કરવા દીધી નથી. એક સવાલ, સોમાભાઈ ને બસ ચાલુ કરવી હોય તો જેને 5 કરોડ રૂપિયા ગ્રાન્ટ મળે 1 વર્ષની અંદર અને 1 કરોડમાં 5 બસો આર્યા તમારા સાંસદ, આ તમારા સાંસદ રહ્યા બેઠા, નવરા નથી રહેતા. 5 કરોડ અને બસ ચાલુ કરવામાં નવરા નથી રહેતા. અને અમારા સંસદ રહ્યા રાજ્યસભાના મેમ્બર આપી દો, અત્યાર સુધીમાં પ્રેસ મીડિયાની અંદર જઈ અને જવાબ આપી આવ્યા છે, આટલી ગાંઠ આપીને એનો જવાબ આપી આવ્યા છે. સોમાભાઈ હજી દવાજીથી સવાલ પ્રેસ મીડિયાને જવાબ આપવા જઈ શક્યા નથી. હજી સુધી પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે ત્યારે એકબીજા પર ખોજ આપવામાં આવતી હોય છે. જનતાના પ્રશ્નો જાણીશું એક વિરામ બાદ. આપ જોતા રહો જનસંસદ. આપ વારંવાર કોઈ ભી ભાજપના નેતાઓ નરેન્દ્ર મોદી નરેન્દ્ર મોદી નરેન્દ્ર મોદી આપની વાત કેમ કરતા નથી? આપ ધારાસભ્ય છે. અરે આવો મારા વિસ્તારમાં, સોમાભાઈ તો હંતાઈ જશે, લાલજી મેર તો મરદ આયેલું ઉભો રહ્યો છે, હવે નહીં સામે